રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા. લોકડાઉન બાદ પ્રથમવાર સોમનાથ મહાદેવની શીશ ઝુકાવવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મહાદેવના જળાભિષેક સાથે તત્કાલ મહાપૂજા કરી કોરોના મહામારી સામે મહાદેવને રક્ષણ કરવા પ્રાર્થના કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વધતા જતા કોરોના અને ગુજરાતભરમાં કેસોને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સાથે જિલ્લાની સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. જિલ્લામાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધે નહીં તે માટે તકેદારી રાખવા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરાવવા સૂચના પણ આપી હતી. જે કેટલું પાલન કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આરોગ્યમંત્રી આરોગ્યમંત્રી કાનાણીના પુત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું કેટલું પાલન કરતા હતા અને માસ્ક પહેરીને અને કર્ફ્યુમાં કેવી રીતે બહાર જતા હતા, જેને લઈને એક મહિલા પર કેવો રોપ જમાવવામાં આવ્યો હતો તે પણ વિડીયો વાયરલ થયો છે. આમ સરકાર એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની વાત કરે છે અને બીજી તરફ સરકારીના જ મંત્રીઓના પુત્રો અને સંત્રીઓ અને સંબંધીઓને છૂટછાટ આપવામાં આવતી હોય છે, જેમાં કડક પાલન કરવામાં આવતું નથી. એટલે કે સામાન્ય લોકો માટે કડક કાયદા અને મંત્રી તંત્રી સહિત નેતાઓ માટેના કાયદા અલગ હોય તેવા પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે સુરતમાં, જેમાં આરોગ્યમંત્રીના પુત્ર સાથે બબાલ થઈ હતી સુનિતા યાદવ કોન્સ્ટેબલ સાથે, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને ગુજરાત સરકાર ક્યાં જઈ રહી છે અને શું કરી રહી છે તે પણ જોવા મળ્યું હતું. સોમનાથ ખાતે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાંથી યાત્રિક ખામી સર્જાતા આખરે મુખ્યમંત્રીનો કાફલો મોટર માર્ગે રવાના થયો હતો, જ્યાંથી એરક્રાફ્ટ મારફતે ગાંધીનગર જવા રવાના થયો હતો. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાતનું કડક પાલન કરવા સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ તેમના જ મંત્રી આરોગ્યમંત્રીના પુત્ર તેનું પાલન કરે છે કે નથી કરતા તે દૃશ્યમાં પણ આપ વિડીયો વાયરલમાં જોયું હશે. ત્યારે આજે મહત્ત્વનો પ્રશ્ન રહ્યો છે કે આ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક માટે જે પોલીસ રાત્રિ દરમિયાન કર્ફ્યુ જે હોય છે 10 વાગ્યા પછીનો, તેમાં પણ મંત્રીઓ અને તેમના સગા સંબંધીઓ અને મિત્ર મંડળ બહાર ફરવા નીકળતું હોય છે, જેની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે કોન્સ્ટેબલે પ્રયાસ કર્યો ત્યારે તેને ધમકાવવામાં આવી અને ઉપરી અધિકારીઓ પણ જાણે કે તેની સાથે સામેલ હોય તેવું દ્રશ્ય પણ થયું અને તેનો પણ વિડીયો વાયરલ. લોકડાઉન પછી મંદિરો ખોલ્યા ત્યારથી ઈચ્છા હતી કે સોમનાથ મંદિરે જઈને સોમનાથ દાદા પાસે દર્શન કરવા અને પ્રાર્થના કરવી કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત બને અને ગુજરાતની પ્રજાની રક્ષા કરે. અને આજે સવારે સદભાગ્ય પ્રાપ્ત થયું, દર્શન કર્યા, પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત થાય અને લોકોની રક્ષા થાય. ખાસ કરીને સાહેબ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે સાંજે મેં જિલ્લા વહીવટીતંત્રના બધા અધિકારીઓ સાથે ડૉક્ટરો સાથે બેઠક કરી અને જે સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પૂરું સર્વેલન્સ, તકેદારી અને લોકોના ઘરે ઘરે જઈને જ દવા આપવામાં આવે કે જેથી કરીને કોરોનાગ્રસ્ત ન બને અને કોરોના જેને અસર થઈ છે